મહામહિમ રાજ્યપાલને સંબોધીને અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રભારી અસલમ સાયકલવાળા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, એઆઈસીસીના સભ્ય મુમતાઝ પટેલ, અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગતસિંહજી વાસદિયા, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ વસાવા, અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગર સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડી છે. આ સાથે જ મોંઘવારી, બેરોજગારી તેમજ સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે. ઉપરાંત નર્મદાના પાણી જ્યારે જરૂરિયાત હોય ત્યારે કેનાલોમાં છોડવામાં આવતું નથી, જેથી ચાલુ વર્ષે વરસાદની અછત હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર નહીં મળતા પાકોને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ખેડૂતોનું દેવું માફ કરવા, રોડ રસ્તા જર્જરિત હાલતમાં છે તે બનાવવા, મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર આપવા સહિત પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોને અંકલેશ્વર એક્સપ્રેસ હાઈવેમાં જે જમીનો ગઈ છે અને રેલવે કોરિડોરમાં જે જમીનો ગઈ છે તેનું વળતર સુરત અને નવસારી જિલ્લા કરતાં ઓછું આપીને ખૂબ મોટો અન્યાય કરવામાં આવેલો છે અને સરકાર એમાં કંઈ પણ બોલવા માંગતી નથી. તેવા સંજોગોમાં આજ રોજ અંકલેશ્વર શહેર અને તાલુકા અને કોંગ્રેસ વતી તમામ કાર્યકરો ભાઈ બહેનો ભેગા થઈને એક આવેદનપત્ર આપી સરકારને અમે જગાડવા માંગીએ છીએ કે અમારા ખેડૂતોના, યુવાનોના અને સરકારી કર્મચારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે, નહીંતર અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું. એ ઇન્ડસ્ટ્રીને કારણ એવું છે કે ખાલી ઉદ્યોગપતિઓ કમાવામાં રસ રાખી રહ્યા છે, પરંતુ જે અહીંના રહેવાસીઓ છે એ આજે પણ ઝેરી ગેસ નીચે એમનું જીવન ગુજારી રહ્યા છે. પાણીનો પ્રશ્ન છે, નગરપાલિકાના જે પ્રશ્ન છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે, એક્સપ્રેસ હાઈવે કે રેલવે કોરિડોરમાં જે ખેડૂતોની જગ્યા ગઈ છે, જમીન ગઈ છે, એમને જે વળતર મળવું જોઈએ એ વળતર મળ્યું નથી, એમની સાથે અન્યાય છે. એ બધા મુદ્દાઓને લઈને આજ રોજ અંકલેશ્વર તાલુકામાં તમે જોઈ શકો છો કે મામલતદારશ્રીને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે ને લોક પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ રોડ પર ઉતરી છે અને હું ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ સ્થાનિક જે કંઈ લોક પ્રશ્ન છે એમાં તાલુકા કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ થઈ એક સાથે રહીને લોક પ્રશ્નને વાચા આપશે.